શિનોર તાલુકાના ઉતરાજ ગામ ખાતે બસ સ્ટેન્ડ નજીક મજૂરી કામ અર્થે રહેતા મધ્યપ્રદેશના શ્રમિકની 7 વર્ષીય બાળકીને કોઈ અજાણ્યા બાઇક ચાલક બિસ્કિટ અપાવીને બાઇક પર બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હોવાની ફરિયાદ સાદલી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે અપહરણનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને તપાસની તજવીજ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના શિનોરના ઉતરાજ ગામ ખાતે મજૂરી કામ અર્થે 2 દિવસ અગાઉ મધ્યપ્રદેશના અલિરાજપુર ચૌલ ગામના વતની માનસિંહભાઈ ભીલ તેમની પત્ની અને 3 દીકરીઓ સાથે શિનોર તાલુકાના ઉતરાજ ગામ ખાતે રહીને ખેતી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ માનસિંહભાઈ ભીલ મજૂરી કામ અર્થે 2 દિવસ અગાઉ કાઠિયાવાડ ગયા હતા, એટલે તેમની પત્ની અને 3 દીકરીઓ સાથે ઉતરાજ ગામ ખાતે બસ સ્ટેન્ડ નજીક નાની ઝૂંપડી બનાવીને રહેતી હતી. ગતરોજ કાળીબેન તેમની 3 દીકરીઓને મૂકીને મજૂરી કામ અર્થે ગયા હતી, ત્યારે ઉતરાજ ગામ ખાતે પસાર થતો ધોરીમાર્ગ પર સાદલી તરફથી કોઈ અજાણ્યો બાઇક ચાલક ઇસમ બસ સ્ટેન્ડ નજીક રમી રહેલી માનસિંહભાઈ ભીલની 3 દીકરીઓને બિસ્કિટ આપવાનું કહી તેમની 3 દીકરીઓ પૈકી 7 વર્ષની દીકરી રિંકુને બાઇક ઉપર બેસાડીને ભાગી ગયો હતો. બાળકીની માતા મજૂરી કામ કરીને ઘરે પરત આવી ત્યારે તેમની 4 અને 5 વર્ષની દીકરીઓને જણાવ્યું કે કોઈ અજાણ્યો વ્યક્તિ મોટી બહેન રિંકુને બાઇક ઉપર બેસાડીને બિસ્કિટ અપાવવા લઈ ગયા હતા, જે હજી સુધી પાછા નથી આવ્યા, જેથી રિંકુની માતા કાળીબેન તેમના સંબંધીઓ દ્વારા સાદલી પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી, જેથી શિનોર પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર બનાવની માહિતી મેળવી હતી અને ઇસમ બાળકીને બેસાડીને સાદલી તરફ ગયો હોવાની જાણ થતાં શિનોર પોલીસે સાદલી ખાતે લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસતા કોઈ અજાણ્યો બાઇક ચાલક 7 વર્ષીય બાળકીને સાદલીથી શિનોર જવાના રોડ પર લઈ જતો નજરે પડ્યો હતો, જેથી શિનોર પોલીસે અજાણ્યા બાઇક ચાલક ઇસમ સામે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો અને સમગ્ર જિલ્લામાં બાળકીના અપહરણની જાણ કરી દેવામાં આવી હતી, જેથી સાદલી ખાતે જિલ્લા SP ડભોઈ DYSP SOG પોલીસ LCB પોલીસ સહિતની પોલીસની ટીમો અજાણ્યા ચાલકને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર જિલ્લાભરમાં નાકાબંધી કરીને અજાણ્યા બાઇક ચાલક અપહરણકારને ભાગી છૂટનાર આરોપીને ઝડપી પાડવા ચોકરો ગતિમાન કર્યા છે. 7 વર્ષની બાળકીને બિસ્કિટ અપાવવાની લાલચ આપીને બાઇક પર બેસાડીને અપહરણ કરીને લઈ જનાર અજાણ્યો ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ તજવીજ હાથ ધરી છે. સિનોર પોસ્ટે ખાતે એક રિંકુબેન ભીલ નામના 7 વર્ષની બાળકીનું અપહરણ થયેલ છે. કોઈ બાઇક ચાલક અજાણ્યા તેને લઈ ગયેલ છે. તે સબબે તેની માતા કાળીબેન, જે મૂળ MPના રહેવાસી છે, ચોહલીના, અને છેલ્લા 30 વર્ષથી મજૂરી અર્થે અત્રે ગુજરાતમાં સિનોર ખાતે આવે છે. હમણાં છેલ્લા 2 દિવસ પૂર્વે જ અહીંયા આવ્યા હતા અને આ બનાવ બનેલો છે. 3 દીકરી છે તેમની અને તે પૈકી 1 7 વર્ષની દીકરીનું અપહરણ થયેલ છે. અને સદર બાબત અમે જિલ્લામાં નાકાબંધી અલગ અલગ જગ્યાએ ગોઠવી દીધેલ છે. અમારા સ્થાનિક લોકલ અધિકારીઓ તેમજ LCB SOG પેરોલ ફોલો સ્કવોડ અને અમારા DSP સાહેબની સૂચના મુજબ સઘન તપાસ વોચ નાકાબંધી અલગ અલગ ટીમો બનાવીને જરૂરી તપાસ હાથ ધરેલ છે.